દેશભરમાં નીટ પીજી 2021નું કાઉન્સેલિંગ લાંબા સમયથી મોકૂફ રહેતા દેશભરની હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરોની અછત જોવા મળે છે. આ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોએ દેશવ્યાપી હડતાલ કરી હતી. જામનગરમાં પણ એમપી શાહ મેડિકલ કોલેજના કેમ્પસમાં 200 રેસિડેન્ટ ડોક્ટરો હડતાળમાં જોડાઈ ઓપીડીની સેવાથી દૂર રહ્યા હતા. જોકે ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવી હતી. રેસિડેન્ટ ડોક્ટરોએ આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. સુપ્રભાત, હું ડૉક્ટર નીરવ જેડીએના પ્રતિનિધિ અહીંયા જામનગર એમપી શાહ મેડિકલ કોલેજમાંથી જણાવવા માગું છું કે આજે જેડીએ ફરીથી એક વખત સ્ટ્રાઇક પર ઉતર્યું છે, હડતાળ પર ઉતર્યું છે, ત્યારે તેની પાછળનું કારણ એવું છે કે દર વર્ષે દર 12 મહિને એક નવી બેચ ડૉક્ટરોની એક નવી બેચ છૂટા પાસ થઈને અહીંયા અંદર હોસ્પિટલની અંદર પ્રવેશ લેતી હોય છે, અને જે જૂની બેચ છે તે અહીંયાથી નીકળીને ફરીથી આગળ જોબ માટે કે આગળના અભ્યાસક્રમ માટે જતી હોય છે, જેના કારણે આ સાયકલ કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે અને ડૉક્ટરોની અછત ક્યારેય સર્જાતી નથી. પણ આ વખતે એમ જૂની બેચ જતી રહી છે, પણ છતાં નવી બેચનું કાઉન્સેલિંગ પ્રોસેસની પ્રક્રિયા એ ઘણી મોડી કરી છે. એક તો ઓલરેડી નીટ પીજીની પરીક્ષા 8 મહિના મોડી કરવામાં આવી, ત્યારબાદ અમને એવું હતું સરકાર તરફથી આશા હતી કે સરકાર ઝડપથી કાઉન્સેલિંગ પ્રોસેસ કરીને નીટ પીજી પાસ થયેલા બધા સ્ટુડન્ટને ફરીથી ડૉક્ટર તરીકે મોકલી નવી બેચ પૂરી પાડશે. એના કારણે અમને નવા ડૉક્ટરો મળી રહેશે અને જે અત્યારે દર્દીઓથી છલકાયેલી આ હોસ્પિટલ જે ત્રાસી જેનાથી જેમાં કામ કરીને જે બે બેચના ડૉક્ટરો ઓવરલોડમાં કામ કરીને ત્રાસી ગયેલા છે એમને નવો સપોર્ટ મળશે. એની સાથે સાથે જે કાઉન્સેલિંગની પ્રોસેસ થઈ રહી છે, લેટ થવાના કારણે જે ડૉક્ટરો આવવા જોઈતા હતા એમને પણ 6 મહિના સુધી જ એમનો અભ્યાસક્રમ મોઢો થયો છે, તેથી તેમને પણ તેમના અભ્યાસક્રમમાં ઘણો લોસ થયો છે. તો અમારો પ્રશ્ન સરકારને એ જ છે કે સરકાર મનસુખ માંડવિયા સાહેબે હમણાં સુરતની અંદર એક મિટિંગ કરી અને ત્યાં એવું કીધેલું હતું, આશ્વાસન આપેલું હતું, મૌખિક આશ્વાસન આપેલું હતું કે અમે પ્રોસેસ કાઉન્સેલિંગની પ્રોસેસ થોડી ઝડપથી કરાવશું, પણ આનું કોઈ લેખિત બાંહેધરી સાહેબે આપી નથી અમને અને ના કોઈ અમારા પ્રતિનિધિને સાહેબ મળ્યા છે, તેથી અમને કોઈ એવી લેખિત બાંહેધરી મળી નથી કે કાઉન્સેલિંગની પ્રોસેસ કેટલા સમયમાં શરૂ કરવામાં આવશે, કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને ક્યાં સુધીમાં અમને નવો સ્ટાફ મળશે, નવા ડૉક્ટરો મળશે. બરાબર, એટલે એના અંગેમાં અમે નેશનલ લેવલની જે આ સ્ટ્રાઇક ચાલુ થઈ છે તેના સપોર્ટમાં છીએ, ફોરડાના સપોર્ટમાં છીએ, અને જ્યાં સુધી સરકાર અમને અમારા પ્રશ્નોના જવાબ નહીં આપે ત્યાં સુધી ફોરડાના નિર્દેશોના પ્રમાણે અમે અમારી આ પ્રોસેસ ચાલુ રાખશું. જામનગરમાં કેટલા ડોક્ટર છે? જામનગરમાં આજે અરાઉન્ડ 200 જેટલા ડોક્ટરો સ્ટ્રાઇક પર રહ્યા છે, જેમાંથી ઇમરજન્સી સર્વિસ ખાલી ચાલુ રહી છે, બાકીની બધી જે નોન ઇમરજન્સી ડોક્ટર્સ છે એ બધા સ્ટ્રાઇક પર છે. ઓપીડી ને એ બધું બંધ છે? ઓપીડી બંધ રાખવામાં આવી છે, ખાલી ઓપીડી ઇમરજન્સી ઓપીડી ચાલુ રાખવામાં આવી છે, જેની અંદર ખાલી ઇમરજન્સી જે પેશન્ટ હોય એમને જોવામાં આવે છે અને એમને ઇમરજન્સી સારવાર બધી પૂરી પાડવામાં આવે છે, એટલે જેના કારણે દર્દીઓ જે ઇમરજન્સી દવાઓની જરૂર છે તેઓ સફર ના થાય. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આજે પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 34 ટીમોએ 471 વીજ જોડાણો ચેક કર્યા હતા, જે પૈકી 88 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા વીજ ચોરી કરનાર આસામી સામે ₹23,01,000 પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં વિભાપર ગામના રસ્તે દબાણ કરી ગેરકાયદે મકાન ઊભું કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા એસ્ટેટ શાખા દ્વારા આ મકાન તોડવા ગઈ ત્યારે દબાણકર્તાએ આત્મવિલોપનની ચીમકી આપતા હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. ત્યારે એસ્ટેટ શાખાના અધિકારીઓ તોડપાડ કર્યા વગર પરત ચાલ્યા ગયા હતા. આખરે આજે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ મકાનને એસ્ટેટ શાખા દ્વારા ધરાશાયી કરી દઈ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.